नमस्कार तोर सात गुजराती हवे एमा आपणे द्वितीय सत्रनो पहेलो पाठ अगाउना बे वीडियोमां आखो पाठ पूरो थई गयो छे अने तेना साथे अभ्यासनी चर्चा करीए तो तमने शब्द समझूती पाठ पूरो थई गयो छे शब्द समझूतीमां में मोटा भागना शब्द तो तमने त्यारे बोर्डमां लखेला ज हता चमाती वखती એટલે તમને ખબર પડી ગઈ છે કે આજનો શબ્દ સમજૂતી લખતી નથી પરંતુ તમને શબ્દોના અર્થ ફરી રિપીટ કરીને કહી દઉં છું તો કશુંક એટલે કશુંક જાણવા કે કશુંક કામ કરવા માટેનું ઉતાવળ પછી ઉમાળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો ખરક એટલે કે વાલ આ બધા શબ્દો મેં બોર્ડમાં લખેલા હતા અદા એટલે ફરજ પછી અદા એટલે ફરજ બજાવવી અને ફરજ કહીએ તો પણ ચાલે સંક્ષિપ્ત એટલે ટૂંકું પછી શ્રદ્ધાંજલિ શબ્દનો અર્થ થાય શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ અને શીર્ષક એટલે લખાણનું મથાળું આ બધા શબ્દો મેં અગાઉના વિડીયોમાં જે પાઠ ચલાવતી વખતે બોર્ડ ઉપર લખેલા હતા એટલે અત્યારે હું લખતી નથી પણ ફરીથી એ શબ્દો મેં રિપીટ કરી લીધા હવે આપણે અભ્યાસના વિકલ્પો જોઈએ તો પહેલા છે વિકલ્પો એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે લખો તો પહેલો વિકલ્પ છે અખબાર શબ્દ કઈ મૂળ ભાષાનો છે તો એનો ઓપ્શન આપ્યા છે ગુજરાતી અરબી હિન્દી અને સંસ્કૃત તો એમાં આવે અરબી પછી બીજો વિકલ્પ છે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે તો વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે માણસની જિજ્ઞાસા સંતોષે છે કે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે તો અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે પછી ત્રીજો વિકલ્પ છે અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવું પડે છે તો તંત્રી પછી જંત્રી પછી મંત્રી અને સંત્રી તો કોને સંબોધીને લખવું પડે છે તો આપણે એમાં પણ આપણે લખ્યું આખી સમાચાર મત પ્રકાશિત કરવાનું વિનંતી પત્ર લખ્યું તો કોને તો તંત્રી પછી ચોથો વિકલ્પ છે દરરોજ પ્રસિદ્ધ થતા સમાચારને શું કહે છે તો તમને ખબર છે કે દરરોજ તમારે ત્યાં વર્તમાન પત્ર આવે છે સમાચાર પત્ર આવે છે તો તેને તમે શું કહો તો પખવાડિક સમાચાર પત્ર માસિક સમાચાર પત્ર સાપ્તાહિક સમાચાર પત્ર કે દૈનિક સમાચાર પત્ર તો રોજનું આવતું હોય દરરોજ પ્રસિદ્ધ થતું હોય તો દૈનિક સમાચાર પત્ર કહેવાય પછી પાંચમો વિકલ્પ છે અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે તો કયો શબ્દ કારણ કે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે પણ એમાં સ્પેલિંગો મિસ્ટેક દરેક સ્પેલિંગમાં આપી છે તો ન્યૂઝમાં આપણે સાચો ન્યૂઝ નો સ્પેલિંગ જોઈ અને આપણે ન્યૂઝ શબ્દ લખવાનો છે તો પાંચમામાં ન્યૂઝ એની ડબલ્યુ Yes.
વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે તો આપણે એનો જવાબ આપીશું આપણને ખબર છે કે આપણા ગામમાં કયા કયા અખબારો આવે છે તો દિવ્ય ભાસ્કર પછી ગુજરાત સમાચાર સંદેશ જનસત્તા ગુજરાત મિત્ર પછી કુલચા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવા વિવિધ વર્તમાનપત્રો આપણે આપણા ગામમાં આવે છે તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીશું પહેલા પ્રશ્નનો જવાબ છે તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે તો દિવ્ય ભાસ્કર પછી ગુજરાત સમાચાર પછી સંદેશ જનસત્તા ગુજરાત મિત્ર ઓછા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હવે બીજા પ્રશ્નનો જવાબ છે અખબારની નોંધ કયો કયો શીર્ષક હેઠળ છપાતી હોય છે તો એમાં અખબારી નોંધ એક સાહિત્યિક બે ઇનામ વિતરણ ત્રણ વ્યાખ્યાન ચાર ધાર્મિક સમાચાર નોંધ પાંચ અવસાન મૃત્યુ નોંધ અથવા તો બેસણ છ સર્વધર્મ સભા અને સાત વિવિધ સમાચારો વગેરે શીર્ષક હેઠળ છપાતી હોય છે તો એનો જવાબ આપણે લખીએ કે અખબારીમાં કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે તો એક સાહિત્યિક પછી બે ઇનામ વિતરણ પછી ત્રણ વ્યાખ્યાન પછી ચાર ધાર્મિક સમાચાર ધાર્મિક સમાચાર પછી પાંચ અવસાન અવસાન કે મૃત્યુ સર્વધર્મ સભા સર્વધર્મ સભા અને સાત વિવિધ સમાચાર વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે અભ્યાસનો સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે તો એ પ્રશ્નનો જવાબ છે તંત્રીને તો એ વિકલ્પમાં પણ આવી ગયો છે એ જવાબ વિકલ્પમાં પૂર્વા પ્રશ્નમાં પણ પૂછાય છે ખાલી જગ્યામાં પણ પૂછાય છે તો ત્રણ તંત્રીને ચોથો પ્રશ્ન છે સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે તો આપણે એ પણ આ પાઠનું જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે એ પણ મેં વર્ડમાં લખી અને સમજાવી દીધું તો એમાં એનો જવાબ છે
समाचार मोकलनार व्यक्ति के संस्थानना पची समाचार नोंधना विभाग नो शक्य हो तो लेख पची चौथो नंबर छे जे ते समाचार विषय पुरावाना कागळ पची पांचमो मोकलनारनी सही अने छ साथे मोकले जे ते समाचारनी लेखी विगत तो चौथो प्रश्न छे एमां ए समाचार मोकलनार व्यक्ति के संस्थान नाम सरनाम पछिबे समाचार नो प्रकाशित करवानी त्यारे
Satu,